5 महीने पहले अपनी बेटी की मौत के मामले को लेकर आज परिजन आम आदमी पार्टी के साथ पुलिस कमिश्नर को मामला प्रस्तावित करने के लिए पहुंचे थे। इस पूरे मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक आम आदमी पार्टी के साथ आज वाघोड़िया तालुका के अमलियारा गांव की जो 19 साल की प्रेरणा शर्मा की कैनाल में डूबकर मौत हुई थी, इस मामले को लेकर परिजन पहुँचे थे। दरअसल इस मामले की शिकायत कैनाल में डूब जाने से मौत इस तरीके से दर्ज की गई है, लेकिन जो परिजन है वो हत्या की जांच की मांग कर रहे हैं। ऐसे में इसे हत्या करार देते हुए परिजनों की ओर से आम आदमी पार्टी के साथ पुलिस भवन पर जाकर पुलिस कमिश्नर को मामला प्रस्तावित करने की कोशिश की गई। हालांकि इस दौरान परिजनों की ओर से ये आरोप लगाए जा रहे हैं कि पुलिस कमिश्नर कचहरी पर उनके साथ बुरा बर्ताव हुआ है। ऐसे में इंचार्ज पुलिस कमिश्नर ने बुरी भाषा का इस्तेमाल उनके साथ किया है। ऐसे आरोप लगाते हुए प्रेरणा का परिवार पुलिस कमिश्नर कचहरी जमीन पर बैठकर धरना प्रदर्शन करने लगा था। हालांकि इस दौरान आम आदमी पार्टी परिजन और पुलिस के बीच में घर्षण के दृश्य भी देखने मिले थे। वैसे इस मामले में पुलिस कमिश्नर इंचार्ज मनोज नीनामा ने भी अपनी प्रतिक्रिया दी थी। ગઈ 20 માર્ચ 2023 ના રોજ એક ગર્લ જેનું નામ પ્રેરણાબેન શર્મા છે અને એ બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ગુમ થયા હતા। પછી એ લોકોનો જે રહેણાંક વિસ્તાર છે એ સહેજપુરાથી આગળનો વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, એ જરોદ પોલીસ સ્ટેશનમાં લાગે। આ બેબીની તપાસ કરતા આ બેબીને આઈ વિટનેસ છે, દરરોજ કેનાલ પર આ લોકો કોઈ અજાણ્યા પુરુષ સાથે બેઠેલા જોવાનું જણાય આવેલું તપાસ દરમિયાન। ત્યાર પછી શું બન્યું શું નહીં અને પછી 23 માર્ચે આ કન્યાની લાશ છાણી કેનાલમાંથી આપણાને ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવે છે। ફતેગંજ પોલીસે તાત્કાલિક એડી દાખલ કરી અને એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવે છે। હકીકત એટલી જ છે કે બનાવ બન્યો છે, છોકરી ગુમ થઈ છે અને એની તપાસ પણ કરવામાં આવી છે। આપણે એને પેનલ ડૉક્ટરથી બી મોકલી આપ્યું છે પીએમ માટે, એટલે ડૉક્ટર પેનલ ડૉક્ટરોએ આપણાને એમ કીધું કે સાહેબ આના જ્યાં સુધી વિસેરાનો રિપોર્ટ અમે નહીં આવે ત્યાં સુધી આપણે આમ કોઈ ચોક્કસ કારણ પર આવી શકતા નથી, માટે આ લોકો જે આવેલા એમને મેં એ સાંભળ્યા શાંતિથી, પણ એમના પેરેન્ટ્સ જે હતા એમને નાની મોટી પૂછપરછ કરી કે બેબી કેટલા વાગે નીકળતી હતી, કેટલા વાગે ફેક્ટરી જતી હતી, કેટલા વાગે પરત આવતી હતી અને કોણ મૂકવા આવતું હતું ને કોણ લેવા આવતું હતું। એટલે એમણે એવું કીધું કે ભાઈ અમારી બાજુમાં રહેતો કોઈ ઈસમ એને લઈ જતો હતો ને લઈ આવતો, એટલે વાત આ તપાસની થાય કે એ ઈસમ સાથે શું સંબંધ તમારા, કોઈ સગા થાય, કાકા થાય, ફુવા થાય, તો એમાં આ લોકો એગ્રેસિવ થયા કે તમે ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।